અમદાવાદમાં મારી માટી મારો દેશનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભવ્ય કાર્યક્રમ કાર્યક્રમમાં સીએમ અને પ્રદેશ અધ્યક્ષ રહેશે ઉપસ્થિત સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે 182 વિધાનસભાના 182 કળશ રિવરફ્રન્ટ પહોંચ્યા છે 29 ઓક્ટોબરે ગાંધીનગરથી દિલ્હી મોકલાશે માટીના કળશ પ્રથમ વખત ઇલેક્ટ્રિક વાહનથી ગાંધીનગરથી દિલ્હી સુધી યાત્રા જશે કળશ આ તમામ દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે तो मारी माटी मारो देश आ भव्य कार्यक्रम अमदावाद ना रिवरफ्रंट खाते योजाशे माटी मारो देश कार्यक्रम आज अमदावाद रिवरफ्रंट खाते भव्य कार्यक्रम योजाई रह्यो छे अने गुजरातनी तमाम 182 विधानसभा थी कळशो अमदावाद पहोंचवाना छे मुख्यमंत्री पण आ कार्यक्रम में हाजर रहेशे आपणी साथे प्रदेश महामंत्री विनोदभाई चावड़ा छे तेमनी साथे ज वात करीशुं विनोदभाई ભવ્ય કાર્યક્રમ દેખાઈ રહ્યો છે રિવરફ્રન્ટ ખાતે શું સંદેશ આ કાર્યક્રમથી આપવાનો રહેશે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આજે ગુજરાત કક્ષાનો કાર્યક્રમ આજે અહીંયા થવા જઈ રહ્યો છે થોડી જ વારમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થવાના છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત થવાના છે અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં દરેક શહેર અને તાલુકા ગામડાઓમાંથી અનેક કાર્યકર્તા લોકો સાધુ સંતો સૈનિકો માજી સૈનિકો જોડાણા છે અને સ્વાભાવિક ધોરણે જ્યારે આખા ભારતની અંદર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ એક એક ગામમાંથી એક એક ઘરમાંથી ચોખા અને માટી એકત્ર કરવામાં આવી હતી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આજે પ્રદેશ કક્ષાએથી દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીની અંદર જે પ્રકારે એક અમૃત વનનું જે નિર્માણ થશે અને કોઈ જ્યારે દિલ્હી જાય ત્યારે એને એવી અનુભૂતિ થાય કે અહીંયા આ મારા ગામની માટીની મહેક આવે છે એવી અનુભૂતિ થાય અને એવું ભવ્ય તો ભવ્ય અમૃત વનનું નિર્માણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દિલ્હી મધ્યે નિર્માણ કરવામાં આવશે અને આજે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આજે પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આપણે એમ કહી શકાય કે લોકસભાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે તે પહેલાં ગુજરાતમાં જનસંવાદનો આ સૌથી પહેલો અને મોટો કાર્યક્રમ આપણે જોયું ભૂતકાળમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે પણ લોખંડ એકત્ર કરવામાં આવ્યું હતું જ્યારે એક સાથે અનેક લોકોને જોડવાની વાત હોય સ્વાભાવિક ધોરણે અને આ તો એક દેશભક્તિ સાથે જોડાયેલો કાર્યક્રમ છે આખા દેશના જે લોકો છે એમના ઘરેથી માટી અને ચોખા આવશે અને એ દિલ્હી જશે અને એક ભવ્ય ત્યાં જે આઝાદી કા 75 વર્ષની આપણે જે ઉજવણી કરીએ છીએ અને એમની યાદમાં એક ભવ્ય તો ભવ્ય અમૃતવનનું નિર્માણ થશે વાતચીત કરવા બદલ અમદાવાદથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે તે મિટલાની ઝી મીડિયા મારી માટી મારો દેશ અભિયાન તહેત સમગ્ર ગુજરાતમાંથી 182 વિધાનસભામાંથી માટી એક એક ઘરેથી લેવામાં આવી હતી જે કળશ હવે તમે જોઈ શકો છો આ 182 વિધાનસભાના કળશો જે છે તે અમદાવાદ પહોંચી ચૂક્યા છે અમૃત તિરંગા યાત્રા અને અમૃત કળશ યાત્રાનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થયું છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદો ની હાજરીમાં આ ગુજરાતનો એક નકશો તિરંગા સ્વરૂપે બનાવવામાં આવ્યો છે જ્યાં તમામ જિલ્લા વાઇઝ આ સીટો વિધાનસભા બેઠકો વાઇઝ આ કળશો જે છે તે મૂકવામાં આવ્યા છે આ કળશો હવે રવિવારે 29 ઓક્ટોબરે અહીંથી દિલ્હી મોકલવામાં આવશે પણ ગુજરાતમાં જે લગભગ એક મહિનો આ અભિયાન ચાલ્યો હતો તે અભિયાનનું સમાપન એક ભવ્ય સમાપન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થઈ રહ્યું છે જ્યાં લગભગ 20,000થી વધુ લોકો જે છે તે પહોંચવાની સંભાવના જતાવાઈ રહી છે અને ભાજપના તમામ ધારાસભ્યો સાંસદોથી લઈને ગુજરાતભરના કાર્યકર્તાઓ જે છે તે અહીં પહોંચ્યા છે આ સમાપન કાર્યક્રમમાં મનાઈ રહ્યું છે કે આ અભિયાન થકી ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણીની પૂરી તૈયારી કરી રહી છે સૌથી મોટો એક જનસંપર્ક અભિયાન જે છે તે લોકસભા પહેલાં મનાઈ રહ્યો છે હાલાકી આ કળશો આ માટીનો ઉપયોગ દિલ્હીમાં બનનારા અમૃતવનમાં કરવામાં આવશે પણ તેની પહેલાં ગુજરાતમાં આ કાર્યક્રમનું સમાપન એ એક લોકસભા ચૂંટણી પહેલાંનું સૌથી મોટું જનસંપર્ક અભિયાન પણ ભાજપનું કહેવાઈ રહ્યું છે અમદાવાદથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે તે મુટલાની આપણી સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ છે તેમની સાથે જ વાત કરીશું
દર્શાવેલ આ તમામ જવાનો બેઠા છે તેમનું જ સન્માન છે, એ લોકોનું સન્માન, એ લોકોનું નમન, અને એમાંના શહીદોને યાદ કરીને આજે એના ગામની મેટી દિલ્હી સુધી જવાની છે. દરેક ગામના શહીદો, એની માટી, એની યાદો અને એની સાથે એક અમૃતવનનું નિર્માણ, એટલે આવનારા 25 વર્ષ જે કર્તવ્યકાળ કહેવાય, એ કર્તવ્યકાળની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે ગ્લોબલી એક વિશ્વગુરુ તરફ આગળ કદમ વધારવાના છે, એમાં આવનારી પેઢીને જોવા મળે, યાદ કરવા મળે એવું અમૃતવનના નિર્માણને એની ખૂબ સરસ શરૂઆત રિવરફ્રન્ટના કિનારેથી. એવું કહી શકાય કે સૌથી મોટો જનસંપર્ક અભિયાન એટલે લોકસભા પહેલા લોકસભાની તૈયારીઓ આજથી શરૂ થઈ ગઈ. ગુજરાતમાં હેટ્રિક બનાવવા ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે અને અમે હર હંમેશ તૈયાર હોય છે. સમસ્યા હોય, કોવિડ હોય, ધરતીકંપ હોય, રેલ હોય, એની સાથે સાથે કોઈ પણ ઉજવણી હોય, કોઈ પણ નેતૃત્વની સાથે, કોઈ પણ નેતાઓની સાથે મળીને એને યાદ કરવા માટે અમે તત્પર હોઈએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા એક પરિવારની જેમ કોઈ પણ ઉજવણીને સાર્થક બનાવે છે. અમદાવાદથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે.